ಮೋಕ್ಷ ಮಾರ್ಗದಾತ ನಮೋ ರಾಜಚಂದ್ರ ಪ್ರಭು ಸಾರ್ ಕುರ್ವಶಿ ಸಮ ಊರೇ ವಸು ಸದಾ ಪರಮಾದಾರ್ ಜೇಣೆ ಜಾಣ್ಯೋ ಖರು ಆತ್ಮ ಆತ್ಮನೇ ಅನ್ಯನ್ಯನೇ ಅಕ್ಷಯ ಪೂರ್ಣ ಜ್ಞಾನಿತೆ ಸಿದ್ಧನೆ ಧನ್ಯ ಧನ್ಯ ಛೇ ಅಜ್ಞಾನತಿಮಿರಂದನಾಂ ಜ್ಞಾನಾಂಜನ ಶಲಾಕಯ ಚಕ್ಷುರುನ್ಮಿಲಿತಂ ಯೇನ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಸತ್ಶ್ರುತ್ನೆ ನಮಸ್ಕಾರ, ಅಸೀಮ ಉಪಕಾರಿ ಆತ್ಮನೆ ನಮಸ್ಕಾರ, ತಾರಕ್ ತ್ರಿಪುಟಿನೇ ನಮಸ್ಕಾರ, ಮಾವಿತ್ರೋ ಮಾವಿತ್ರೋ ಸಮಾನ ಮುರಬ್ಬಿಯೋ ಮುಮುಕ್ಷುನೆ ನಮಸ್ಕಾರ. ಪರಮ ಕೃಪಾಳು ದೇವ ಪ್ರಣೀತ ವಚನಾಮೃತಜಿ ಪತ್ರಾಂಕ 128 તેમાં આપણે અર્ધે સુધી યથાશક્તિ પ્રયત્ન કર્યો, આગળ જવાનો પ્રયત્ન કરીએ. ગમે તેમ હો, ગમે તેટલા દુઃખ વેઠો, ગમે તેટલા પરીક્ષા સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો અને દુર્નિમિત્ત હો, પણ એમ કરવું જ, ત્યાં સુધી હે જીવ છૂટકો નથી. શું કરવું આપણે જાણીએ છીએ કે આ પરિભ્રમણ હવે સમાપ્તિને કેમ થાય, કેમ પામે. આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે અને તે યથા યોગ્ય લાગે છે. પછીનો પેરેગ્રાફ છે કે ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવ વૃત્તિ નથી જોઈતી, તે શું, પછી આગળ વાંચીએ. ક્ષણે ક્ષણે, સેકન્ડ સેકન્ડે, સમય સમયે, પડે પડે, સમયનું ભાન નથી એટલે ક્ષણે ક્ષણે લખ્યું છે, સામાન્યપણે બધા સમજી શકીએ. અને ક્ષણને આપણે સેકન્ડ ગણીએ તોય વાંધો નથી, પણ પળ જુદી વસ્તુ છે, સમય જુદી વસ્તુ છે. પલટાતી, પરિવર્તન, સમય સમયે કોઈ પણ દ્રવ્ય પરિણમન કર્યા કરે છે અને આપણે એને પર્યાય કહીએ છીએ. પરિણમન, પર્યાય, તો દરેક દ્રવ્ય પરિણમે છે. બીજા દ્રવ્ય તો જે કરતા હોય તે ભલે પરિણમતા હોય, આત્મા શું કરે છે, ચેતન દ્રવ્ય શું કરે છે, એ પણ સમય સમયે પરિણમન કર્યા જ કરે છે. દ્રવ્યની વ્યાખ્યા જે છે કે ગુણ પર્યાયવત દ્રવ્યો, જે ગુણ અને પર્યાયોમાં દ્રવી જાય છે, દ્રવે છે, તેનું નામ દ્રવ્ય. દ્રવી જાય છે એટલે ઓગળી પીગળી જાય છે, આપણે કહીએ તો ઉત્પાદ વ્યય દ્રવ્ય, છતાં દ્રવ્યત્વ મુકતું નથી, પોતાના સ્વરૂપથી ચ્યુત ભ્રષ્ટ થતું નથી, થઈ શકતું નથી. જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી, થઈ શકતું નથી. કોઈ પણ દ્રવ્યની વાત છે, તો અહીંયા આત્મદ્રવ્યની વાત છે. એટલે પલટન તો પામે જ છે, પરિવર્તન તો થયા જ કરે છે, સમય સમયનું પરિણમન છે. તો અહીંયા કૃપાદેવ એમ કહે છે કે ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવ વૃત્તિ નથી જોઈતી. તો સમય સમયે કે ક્ષણે ક્ષણે પરિણમતું હોય તેને આપણે તો વિભાવ કહીએ છીએ, વિભાવ થાય છે, પ્રભાવ થાય છે. અહીંયા સ્વભાવ વૃત્તિ, સ્વભાવને વળી વૃત્તિ લગાડ્યું અને વળી નથી જોઈતી, તો સ્વભાવ કંઈ મુખ્યો મુકાય. અને સ્વભાવ કે ગુણધર્મ લક્ષણ એ તો હોય જ. સાકરની સાથે જે મીઠાશ કે ગળપણનો સ્વભાવ છે, મીઠાની સાથે ખારાશનો છે, એ બધો મુખ્ય મુકાતો નથી, એમ જ ચેતન દ્રવ્યની વાત છે. તો પછી સ્વભાવ વૃત્તિ નથી જોઈતી એમ કેમ લખ્યું, એમ પ્રશ્ન થાય. તો સમય સમય પરિવર્તન કા નર્તન યહી મહત્વપૂર્ણ સંસાર હે, ચોખ્ખું જ આવે કે આ એક સમય કરતાં જ બધાનો અનંતકાળ ગયો છે. તો સ્વભાવ વૃત્તિ નથી જોઈતી એનો અર્થ શું કરશો, કેવી રીતે સમજીશું? તો કે વિભાવ એટલે સ્વભાવથી વિરુદ્ધ ભાવ નહીં પણ વિશેષ ભાવ. જ્યારે વિભાવ થાય છે, વિભાવ પ્રણતિ થયા કરે છે, ત્યારે સ્વભાવથી વિરુદ્ધ નથી થતી પણ સ્વભાવથી વિશેષ થાય છે. એક એકડો છે એનાથી બગડો વિરુદ્ધ નથી પણ વિશેષ છે. પછી એકથી વિરુદ્ધ કેવું હોય તો અનેક કહીએ ત્યારે વિરુદ્ધ થાય છે, એવું જ સ્વભાવ વિભાવ. એટલે એનાથી પ્રતિપક્ષી કે વિરોધાભાસી શબ્દ નથી કે ભાવ નથી, પણ સ્વભાવ છે જ, હોય જ, મૂક્યો મૂકાતો નથી, દીધો દેવાતો નથી. આત્માના સ્વભાવની વાત ચાલે છે, આપણે કોઈના સ્વભાવની વાત કરીએ છીએ તે સ્વભાવની વાત નથી થતી. ક્રોધી, માની, માઈ, લોભી કે નિષ્કષાઈ કે સકષાઈ સ્વભાવ, પ્રકૃતિ, બંધારણ એ બધું ભૂલી જઈએ ઘડીભર, પણ આત્માનો સ્વભાવ, નિજ સ્વભાવ, પોતાનો ભાવ, તો એની વાત ચાલે છે. તો એ સ્વભાવ, તો સ્વભાવ તો છે જ, તો વિભાવ પરિણતિ થાય છે તે પણ સ્વભાવથી થાય છે. સ્વભાવ તો હોય જ છે પણ પછી થઈ જાય છે. જેમાં આપણે સવાયું કહીએ એટલે એકડો જતો રહ્યો, ડોઢું કહીએ તો જતો રહ્યો, એકડો તો છે જ, વધારાનું ડાપણ, ઢોઢ ડાપણ, પૂણા પે ગણું,
એમ જે કહીએ છીએ કે એક કરતાં વિશેષ, એક રૂપિયોને એકાની, એક રૂપિયા ઉપર એક પૈસો વધારે, એમ જે બોલીએ છીએ તો વધારે ભગવાન કે રહેવા દે, એકલો બરોબર છે. એટલે તે સતત છે, સ્વભાવ છે એમાં રહેવું. પણ જે આત્માની અનંત શક્તિ છે એ સ્વમાં સમજીને સમાતી નથી એટલે છલકાય છે, એનું નામ સ્વચ્છંદ છે. અનંત શક્તિ છે, બાળકને કંઈક ને કંઈક તો કરવું જોઈએ છે, કર્યા જ કરે છે, તો પછી શક્તિ એનર્જી જાય ક્યાં? એટલે ગમે તે કંઈક ને કંઈક કર્યા કરે અને એમાં એની શક્તિ કેલરીઝ ખર્ચી નાખી, વાપરી નાખી, આપણે જાણીએ છીએ. એ જ વસ્તુ અહીંયા છે કે આપણને કંઈક કંઈક તો કરવું ગમે જ છે, ક્રિયા ભાવ પ્રવૃત્તિ ચેષ્ટા અનુષ્ઠાન કર્યા કરીએ છીએ, એમાં આપણી શક્તિ કોઈક સદુપયોગ કરે છે, કોઈક દુરુપયોગ કરે છે, કોઈકની અનુપયોગી છે. તો અહીંયા કૃપાદેવ કહે છે કે સ્વભાવ વિના વિભાવ થઈ શકતો નથી, સ્વભાવ છે તો વિભાવ થઈ શકે છે. સ્વભાવ તો છે જ, અને વિભાવ વધારાનું પૂંછડું છે, આપણી ભાષામાં વધારાનું શિંગડું છે, જરૂરી નથી, તેમ છતાં કરીએ છીએ. આટલો જ પ્રોબ્લેમ છે, આટલી જ ભૂલ છે, તો ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવ વૃત્તિ એટલે બીજું કાંઈ નહીં, પણ એમ સમજાય છે કે વિભાવ પણ નથી, કે જે થયા જ કરે છે તે જોઈતી નથી. કોઈ પણ જીવની માટે લખ્યું છે કે એ થયા કરે છે, જોઈતી નથી. બરોબર છે આ વાત? તો આગળ જઈએ. સ્વભાવ તો છે જ આપણી પાસે, આપણા જ્ઞાન દર્શન સુખ ક્યાંય મૂક્યા એવા નથી, અત્યારે પણ છે. પણ જેવું પરદ્રવ્ય, પરભાવ કે બીજો કંઈક ભાવ ગ્રહણ કરીએ છીએ, સાદી ભાષામાં સંકલ્પ વિકલ્પ કરીએ છીએ, શુભ અશુભ ભાવ કરીએ છીએ, શુભ અશુભ ઉપયોગ કરી નાખીએ છીએ, એટલે આપણું કંઈ મૂળ વસ્તુ જતી રહેતી નથી. એ તો છે જ, શિલામાંથી પ્રતિમાજી મૂર્તિ ઘડે છે, તો શિલા પથ્થર કંઈ જતો રહેતો નથી, એ તો જેમ છે તેમ છે. એમાંથી એવું કંઈક શિલ્પી કરે છે, તેમ જ્ઞાની પુરુષ સમ્યક દૃષ્ટિ જ્ઞાન કળા કરે છે કે જેથી કરીને એમાં આંખ કાન બધું વગેરે થઈ શકે છે. પછી જે કચરો કસાય છે, વિભાવ છે, તે બધી કરચ રૂપે પડ્યો રહે છે, અથવા તો એમાંથી જે ઉઠાવ આપવાનો હતો તે લઈ લીધો, તે આકાર ઘાટ થઈ ગયા, બાકીનો પથ્થર એમનેમ છે, અથવા કટકા બટકા થઈ ગયા કે કણી પડી ગઈ અને પણ એમાંથી પ્રતિમાજી થઈ ગયા, પથ્થર છે પ્રતિમા ગણે. તો એ જ વસ્તુ અહીંયા છે કે સ્વભાવ છે જ, સ્વરૂપ છે જ જીવનું, એના ગુણ લક્ષણ તીર્થંકર દેવ, કૃપાળ દેવ, વિતરાગ દેવ જેવા જ આપણી પાસે છે, તો એવા કેમ ન થઈ શકીએ? તો કે આટલું જ છે કે વિભાવ પરિણતિમાં જતા રહીએ છીએ, સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, તેથી ભિન્ન પોતાનું સ્વરૂપ છે એમ જો સહજ માત્ર વિચાર કરે તો સહજ માત્રમાં જાગૃત થઈ સ્વસ્વભાવ રૂપ મોક્ષને પામે. આવું છ પદના પત્રમાં લગભગ રોજ બોલીએ છીએ, ત્યાં સ્વ સ્વભાવ રૂપ મોક્ષ લખ્યો છે, એકલો સ્વભાવ રૂપ મોક્ષ નથી કર્યો. સ્વ કહેતા આત્મા પોતે, અને એનો જ નિજ ભાવ, નિજીતા જે છે, આત્માની નિજીતા એટલે શું? આ સ્વભાવ વૃત્તિ, સ્વભાવ, અને એ પલટાતી જતી હોય તો એ જોઈતી નથી. વિભાવ થયા કરે છે, કોણ કરે છે? એની મેળે થાય છે, પરિણામન તો એમનેમ થાય છે, પણ સંસારનો ચકડોળ, ફજેત, ફાળકો, ફજન કોણ ફેરવે છે? પોતે જ ફેરવે છે, બીજો તો કોઈ કરતો નથી. તો એ બધું ભલે રોલિંગ સ્ટોનની જેમ ગબડતું હોય, પણ આપણે એમાં ગબડાવા જેવું નથી, આપણે એમાં રોલ થવાનું નથી. એટલે ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવ વૃત્તિ નથી જોઈતી. બીજી રીતે કહું કે વિકલ્પ શું છે, એમ ઘણીવાર વાત થાય છે, તો ઉપયોગ અંતર, એટલે ઉપયોગાંતર, ઉપયોગનું બદલી જવું તે વિકલ્પ છે. આત્મ ઉપયોગમાં આવ્યા નથી, કાં તો શુભ ઉપયોગ, કાં તો અશુભ ઉપયોગ, અશુભ ઉપયોગ, શુભ ઉપયોગ, જેમ શુભાશુભ ભાવ તેમ શુભાશુભ ઉપયોગ, તો તે ઉપયોગનું બદલી જવું તેનું નામ વિકલ્પ. વિકલ્પની વ્યાખ્યા કેટલી સુંદર કરી, ઘણી રીતે કરી છે, તેમાં ઉપયોગ શું કામ બદલી નાખે છે? તો કે ઉપયોગ આત્મ ઉપયોગમાં નથી એટલે બદલાઈ ગઈ જાય છે, એટલે કે વિકલ્પ થયા કરે છે. એટલે કૃપાળુદેવ કહે છે કે આ જીવે અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભળતો નથી, કે જે કાળમાં જે સમયમાં એનું રટણ ન ભૂલ્યો હોય, સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય, અને એ વળી સમાધિભાવ ન ભૂલ્યો હોય. એટલે સમાધિમાં રહે ક્યાંથી? આત્મ ઉપયોગમાં નથી, આત્માની સ્વસ્થતા નથી, ઊભા રહેતા આવડ્યું જ નહીં, બીજું બધું કર્યું. ઊભા રહેતા ન આવડે એટલે દોડતા ચાલતા આવડ્યું નથી, પણ ઊંધા પડે, અડધા બેસે, પણ ઊભા થઈને જે બે પગ ઉપર સ્થિરતા હોવી જોઈએ, ટેકાવવું જોઈએ, તે સ્થિરતા કરી નથી, તે સ્પષ્ટ દેખાય છે. એટલે ધારો કે થઈ ગઈ તો પણ કહે છે, કોઈ જીવને થઈ ગઈ તો, કે ક્ષણે ક્ષણે પલટાતી, સમયે સમયે પરિણમન તો થાય જ છે, ક્ષણે ક્ષણે ક્યારે ન થાય, સમયે સમયે ક્યારે આ વિભાવ પરિણતિ ન થાય? તો કે સ્વભાવ સ્વાભાવિક પરિણામી જ્ઞાન હોય ત્યારે ન થાય. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ, ત્યારે ન થાય. એ સ્વાભાવિક છે, સહજ સ્વભાવી છે, અને સ્વભાવ પરિણામી જ્ઞાન છે. અંતર્જ્ઞાનથી સ્મરણ કરતામાં પણ અંતર્જ્ઞાન એટલે ઘણા બધા અર્થ થાય, એમાં આ પણ સ્વાભાવિક જ્ઞાન છે, બીજો કોઈ પ્રયાસ આયાસ કરવો પડતો નથી, અને સ્વભાવ પરિણામી જ્ઞાન છે તે કૃપાદેવે લખ્યું છે પછીના પત્રમાં કે તે કેવળ જ્ઞાન છે.
એટલે અહીંયા આટલું આપણે રાખીએ છીએ કે વિભાવ પરિણતિ થયા કરે છે, ક્ષણે ક્ષણે થાય છે તે નથી જોઈતી. ક્ષણે ક્ષણે જે અસ્થિરતા અને વિભાવિક મોહ તે જેનામાંથી ગયા અનુભવી ગુરુ જોઈ. 79માં પત્રમાં જે પદ છે, ભિન્ન ભિન્ન મત દેખીએ, સ્વભાવને સિદ્ધિ કરે ધર્મ તેજ અનુકૂળ, એ બધી વસ્તુ આ સ્વભાવની લાગુ પડે છે. તો આપણે અહીંયાથી આગળ જઈએ કે એ અમારે જોઈતું નથી. પલ પલ પરિવર્તન કા નર્તન યહી મહત્વપૂર્ણ સંસાર હે, નિજ પરિણતિ બોલી ચેતન સે ચલો પિયાજી અપને દેશ. આ દેશ હુઆ બેગાના વીરાના, આ પારકો દેશ છે. સ્વદેશ શું છે, વતન શું છે? બેઘર, બેઘર જ થવાનું છે. ઘરથી ઉકળી જવાનું છે, સંસારથી ઉકળી જવાનું છે. આખો સંસારનો ઉલાળિયો કરવાનો છે. ત્યાં ચપટીક થોડુંક મુઠ્ઠીભર મારું, ખોબા જેટલું મારું, શું મારું, મારું કાંઈ નથી. આપણો એક આત્મા અનંત લક્ષણ દર્શન શક્તિ જે કાંઈ કયો તે ગુણવંતો કોણ, પોતાનો આત્મા એ જો પોતાની પાસે છે, પોતાનો ભાવ પોતાની પાસે છે, તો પોતાનો જેવો કોઈ શ્રીમંત નથી, ધનિક નથી અને સુખી નથી. ત્યાં બીજું બધું શું જોઈએ? આવું તો ચાલ્યા જ કરવાનું છે. અનંતકાળથી લોક છે અને અનંતકાળ સુધી રહેવાનું છે, કેમ કે એવા બધા જીવો થવાના છે. પણ આપણે એમાંથી બાકાત થઈ જવાનું છે, પર થઈ જવાનું છે. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું. હવે શૂન્ય શું? તો કે સાઇફર, ઝીરો, નોટ. એ નોટ એટલે NUGST, બરાબર? એ બધું શૂન્યને કહીએ. પણ શૂન્ય એટલે સામાન્યપણે શું કહીએ કે સૂનું થઈ ગયું, એટલે ઘર ખાલી થઈ ગયું, અથવા તો કાંઈ પણ બેગ ભરી હોય ને આખી ખાલી કરી હોય તો કે હવે શૂન્ય થઈ ગયું, ખાલી થઈ ગયું. તો ત્યાં શૂન્યનો અર્થ ખાલીપો કહીએ છીએ. ભરવું અને ખાલી, ખાલી કરવું ને ભરવું. જો સંકલ્પ વિકલ્પથી જીવ ખાલી થઈ જાય અને ઉપયોગથી એક પળ પણ ભરે, એટલે શું થાય? આત્મકલ્યાણ, આત્મ અનુભવ કે બીજું કંઈ, આ બાજુથી સંકલ્પ વિકલ્પનો કોથળો ખાલી કરી નાખે અને આ બાજુથી ઉપયોગથી એક પણ ભરે. એક જે મહાવીરના બુદ્ધને પાત્ર કોણમાં છે તે, તો સંકલ્પ વિકલ્પનો કોથળો ખાલી થાય એટલે ઉપયોગથી ભરવા જવું પડે એવું છે નહીં. ઉપયોગ તો છે જ અને ઉપયોગ બદલાતો નથી, તો એ શુદ્ધ ઉપયોગ રહે ક્યાં? તો કે શુદ્ધ આત્મદ્રવ્ય છે તે મારી એની અસલિયત પકડે, અસલ સ્વરૂપે રહી જાય, તે વાસ્તવિકતા. અહીંયા શૂન્યની વાત કરતા હતા કે ખાલીપો. બીજી રીતે શૂન્ય એટલે તો કે નિર્જન અવસ્થા, નિર્જનતા હોય, એકાંત હોય, તે પણ શૂન્ય કહેવાય. એટલે ભગવાનને અહીંયા શૂન્ય સિવાય કંઈ જોતું નથી, એટલે નિર્જન અવસ્થા સિવાય, એકાંત સિવાય કંઈ જોઈતું નથી, ખાલીપા સિવાય કંઈ જોઈતું નથી, નિર્વિકલ્પ થયા સિવાય કંઈ જોઈતું નથી. અસ્તિત્વ હોવા છતાં આત્માના અસ્તિત્વ સિવાયનું બધું જ શૂન્ય થઈ જાય, એટલે અનઅસ્તિત્વ જગત ડૂબી જાય, રૂલી જાય, એ પણ કહેવાય. અને આકાશ જેવું થઈ જવું શૂન્ય. આકાશ સામે જોઈએ એટલે આકાશ શૂન્ય લાગે છે, અસંગ લાગે છે, નિર્લેપ લાગે છે, નિરાકાર લાગે છે, નિર્વિકલ્પ લાગે છે. આકાશ સામે જોતા જીવને વૈરાગ્ય આવે જ આવે એવું છે. વાદળા જોઈને થાય, વાદળા પરથી ક્ષણિકતાનો બોધ લાગે, આકાશ પરથી મુક્તતાનો, અસંગતાનો અહેસાસ આવે, આપણે જાણીએ છીએ. અને સાથે સાથે શૂન્યતા એટલે કૃપાદેવ એમનામ શબ્દ મૂકે નહીં, અનાશક્તિ. ખાલી એટલે રાગ નહીં, દ્વેષ નહીં. ખાલી શેનાથી? સંકલ્પ વિકલ્પથી નહીં, શુભાશુભથી નહીં, રાગ દ્વેષથી નહીં, ક્લેશથી નહીં, સંક્લેશ પરિણામથી નહીં. તો રહ્યું શું? તો કે અનાશક્તિ. કાંઈક તો છે જ, વિતરાગતા છે, વૈરાગ્ય છે, એટલે અનાશક્તિ. તો આવી રીતે શૂન્યના બધા અર્થ અહીંયા બેસે છે. અને સૌથી વધારે બેસે તે તટસ્થ અને નિરપેક્ષ. શૂન્ય કહેતા એક બાજુ નહીં, ગોળ ગોળ વાત આખી, ગોળ ગોળ કહીએ છીએ તેમ વસ્તુ ગોળ ગોળ, તેવી રીતે શૂન્ય છે, તટસ્થ છે, એક બાજુ એમ કહેવાશે નહીં. એને બાજુ ખૂણા વગેરે કહી શકતા નથી, વર્તુળ તે વર્તુળ. એટલે ત્યાં પણ ગોળાકારે મૂક્યું, તટસ્થતાથી મૂક્યું, ઉપેક્ષા ભાવથી મૂક્યું, માધ્યસ્થ ભાવથી મૂક્યું. હજુ શબ્દ બાકી હતો તો નિરપેક્ષ, તે શૂન્યના અર્થ. એટલે જ્યારે જ્યારે 84માં પત્રમાં આવે કે મારા કોઈ મીંડો મૂક્યું, મીંડો મીંડા ભાગને વાંચી જા, શૂન્ય ભાગને વાંચી જા. શૂન્ય શું? તું ગમે તે લે વચનામૃતજીમાંથી, એમાં ગમે તે ભાગ વાંચીશ, ગમે તે શૂન્ય, ગમે તે એટલે ગમે તે શબ્દ અક્ષર, પણ તને સુખ દુઃખની વાત સમજાશે, સુખ દુઃખના કારણ સમજાશે અને સમજવું જોઈએ. 84માં પત્રમાં આપણને કીધેલું છે. અહીંયા પણ મૂક્યું કે એવી એમને શૂન્ય સિવાય કંઈ જોઈતું નથી. સુનમૂન શબ્દ કહીએ, ઘરમાં સુનકાર થઈ ગયો, સુનું સુનમૂન, બધું છે શું? શૂન્યાકારે એકદમ જાણે નિરવતા, નિઃશબ્દતા, શાંતિ થઈ ગઈ, એકાંત થયું. તો એ જ શૂન્યની વાત અહીંયા કહે છે કે અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ જોઈતું નથી. શૂન્ય માત્ર શબ્દથી સમજાય તેવું નથી. શૂન્ય આમ જુઓ તો ગણિતની વાત આવી, એમાં પછી શબ્દથી શું સમજાવું? તો કે આપણા ભારતીય દર્શનોમાં
બધા જ દર્શનની એક શ્રદ્ધાની ડિક્શનરી કરો તો ભારતીય શ્રદ્ધા કોષમાં આવા ત્રણ ચાર તત્વો કે શબ્દો અદ્ભુત છે. અહીંયા તત્વ જ કહેવાનું મન થાય છે. જેમ કે ગણિતમાં શૂન્યની સંજ્ઞા આપી, શૂન્યની કલ્પના કરી. કોણે આપી? તો કે સમસ્ત વિશ્વમાં ભારતે શૂન્ય શોધ્યું છે, ભારતે શૂન્યનો કોન્સેપ્ટ આપ્યો છે. શૂન્યની કલ્પના કરનારું ભારત આર્ય દેશ છે, તીર્થંકર દેવની વાણીમાંથી આવેલું હોય તે ઓમકારનાથ કહીએ છીએ તેમ શૂન્ય છે. અને શૂન્યની દ્વિપાર્શ્વી હકીકતને જગતમાં પછી વાચિક સંજ્ઞા આપવામાં આવી. દ્વિપાર્શ્વી, પાર્શ્વ પડખા પાસા, અને દ્વિ બે, બે રીતે વાત મૂકવામાં આવી. કઈ રીતે મૂકી? તો કે પહેલું શૂન્ય એટલે કેવળ શૂન્ય, માત્ર શૂન્ય, ફક્ત શૂન્ય, કેવળ અભાવ, માત્ર નકાર, તે અર્થમાં કહ્યું છે. મીંડું ગુણ્યા મીંડું કહીએ તે કેવળ શૂન્ય એટલે ફક્ત, માત્ર, સિર્ફ, અભાવ, અસ્તિત્વ ન હોવું તે, માત્ર નકાર, તે બધું શૂન્યના અર્થ થઈએ. બહુ સમજવા જેવી વાત છે. એટલે જાણે આકાશ કુસુમવત કહી દઈએ છીએ તેના જેવું શૂન્ય થયું. આપણે સાવ શૂન્ય એમ શબ્દ રાખીએ, બિલકુલ તદ્દન સાવ શૂન્ય. બીજું શૂન્ય શું છે? જેની સાથે આપણને વધારે મતલબ છે કે વાસ્તવિક અને વિધેયાત્મક સ્વરૂપ છે, તે આ ગણિતનું શૂન્ય છે. એટલે બે રીતે સંજ્ઞા આપી છે, બે બાજુથી આપી છે. વાસ્તવિક પોઝિટિવ, રિયાલિસ્ટિક વિધાયક, અને ગણિતનું. એટલે એ શૂન્ય શું કરે છે કે શૂન્ય કહેતા જ તરત જ એને એક બે ત્રણ વગેરે અંકની અપેક્ષા રહે છે. ત્યાં અપેક્ષાવાળું આવ્યું, અને તેની સાથે વાસ્તવિક સંબંધ હોવાથી, વસ્તુની વાત કરવી હોવાથી, રિયાલિટીની વાત કરવી છે, રિયલની વાત કરવી છે, તત્વ રિયલ અને આત્મા રિયલ, એની રિયાલિટી, રિયલાઇઝેશન, આત્મસિદ્ધિ, એની વાત કરતા હોવાથી આ શૂન્યની વાત એટલી જ જરૂરી છે. એટલે કૃપાદેવ કહે છે કે શૂન્ય સિવાય કંઈ જોતું નથી. એક બાજુથી એમ મૂક્યું વિભાવ પણ નથી જોઈતી નથી, તરત જ એનું એક્સ્ટ્રીમ મૂક્યું કે નિર્વિકલ્પ સ્વભાવ જ જોઈએ છે, શૂન્ય સિવાય કંઈ જોઈતું નથી. એટલે એકે વિકલ્પ જ જોઈતું નથી, નિર્વિકલ્પ સમાધિ જ ખપે છે, કલ્પે છે અને જોઈએ છે. એટલે ત્યાં બે એકદમ વસ્તુ વિરોધાભાસી મૂકી દીધી. પહેલાં કે કાંઈ જમવું નથી, પછી કે હોય એટલું બધું જમવું છે, એવી વાત મૂકી કે કૃપાળદેવ કરી શક્યા. એટલે આ એક શૂન્યની વાતમાં અભાવમાંથી બંને રીતે શૂન્ય કરીએ એટલે સમજાય. સીધી સાદી ભાષામાં જેમ કે શાસ્ત્રકારો બતાવે તેમ કે આમ્રવૃક્ષ ઉપર, કેરીના ઝાડ પર કેરીનો અભાવ છે, અથવા કેરીનો આ પડે અભાવ છે, તો ત્યાં ભાવાત્મક શૂન્ય થયું. એ અભાવ છે પણ તદ્દન બિલકુલ નથી, અત્યારે નથી, થોડીક વાર પછી ઉગે ખરી, થોડા મહિના પછી ઉગે પણ ખરી, ફળ આવે પણ ખરું. એટલે ત્યાં ભાવ અને અભાવ બંનેની રીતે શૂન્ય ઘટાવી દીધું, શૂન્યના બંને ત્યાં મૂકી દીધા. તેવું જ આપણું બધું છે કે બ્રહ્મનું સ્વરૂપનું અનુસંધાન કરવાનું વ્યસન હોય તો જ તે મનુષ્ય. તેમ યોગ વાસિષ્ઠ મહારામાયણમાં રામચંદ્રજીને પરમ કૃપાળુદેવ, આમ સોરી વશિષ્ઠ ભગવાન સમજાવે છે કે બ્રહ્મનું સ્વરૂપનું અનુસંધાન કરવું. 126માં પત્રની વાત, આનંદ આવરણ ટળે, કેવી રીતે ટળે? યોગ સમાધિ સિવાય, સત્સંગ સિવાય ટળે તેમ નથી. આ યોગ સમાધિની વાત આવી કે નિર્વિકલ્પ સમાધિ હોય તો બધું ટળે, માટે બ્રહ્મનું, બ્રહ્મ શબ્દ આવ્યું, સ્વરૂપનું અનુસંધાન કરવાનું વ્યસન હોવું જોઈએ. ક્યારે વ્યસન થાય? એક વખત જીવને આત્મજ્ઞાન કે સમ્યક દર્શન કે આત્માનો સ્વાદ ચાખે તો વારંવાર ત્યાં જવાની લત લાગે, રટ લાગે. અહીંયા કૃપાળુદેવે રટણ શબ્દ વાપર્યો છે, એ જ વસ્તુ અહીંયા આપણે લાગુ પાડીએ છીએ. બુદ્ધિનો ઉપયોગ કરીને તે મુજબ વર્તન કરી જાય, કરી શકે તો જ તે મનુષ્ય, નહીં તો પછી બીજા બધા, એટલે કે બીજી ત્રણ ગતિના કહેવાય. આત્માનું વાસ્તવિક સ્વરૂપની વાત કરતા હતા, તે છે સચ્ચિદાનંદ સ્વરૂપ. એ યોગ વાસિષ્ઠનું સચ્ચિદાનંદ સ્વરૂપ તે જ અહીંયા આત્માનું નિર્વિકલ્પ સ્વરૂપ કેવું છે, દેહાતીત સ્વરૂપ, અસંગ સ્વરૂપ, એમાં કોઈ ફેર નથી. આત્મા પોતાના જ આનંદ માટે લીલા કરે છે અને એને કોઈ આનંદની અપેક્ષા હોઈ શકે નહીં. પોતાનામાં જ આનંદ રહેલો હોવાથી, પોતાનામાં જ સુખ રહેલું હોવાથી એને બીજી કોઈ વિષય, વાસના, કામ, ભોગથી માંડીને કોઈ પણ પર પદાર્થમાંથી સુખ કે આનંદ મળી શકે નહીં, એની એને અપેક્ષા જ હોય નહીં. આટલો બોધ થઈ જાય તો એને બધું પામ્યો. એ યથાર્થ જ્ઞાન છે, વાસ્તવિક જ્ઞાન છે. ત્યાં વાસ્તવિક જ્ઞાન છે એમ વશિષ્ઠજી કહે છે, અહીંયા કૃપાદેવ યથાર્થ જ્ઞાન કહે છે કે યથાર્થનો અનુભવ, ઉપયોગનો અનુભવ, ઉપયોગ હોવો અને ઉપયોગનો અનુભવ કરવો, યાને કે આત્માનો અનુભવ કરવો અથવા સ્વરૂપનું અનુસંધાન કરવું. પોતે આત્મા છે, પરમાત્મા સ્વરૂપ સાથે અનુસંધાન કરે છે, તે જ વસ્તુ અહીંયા મૂકી દીધી છે કે નિર્વિકલ્પ શૂન્ય સિવાય કંઈ જોઈતું નથી. તેથી શું થાય છે? તો યોગ વાસિષ્ઠમાં એમ કહે કે અહંકાર, જેની વાતથી શરૂઆત થઈ હતી, ત્રણ દાનવની વાત થઈ હતી, તો કે એ જે અહંકાર છે, માયા છે, એ સાથે લઈને ફરે છે, તે ધીમે ધીમે ક્ષીણ થાય છે અને મન પર તેનું વર્ચસ્વ ઓછું થઈ જાય છે.
જે છ પદના પત્રમાં કૃપાળુદેવ કહે છે તે કશાય ઉપશમ પામે છે, મંદ પામે છે, ક્ષીણ થાય છે. એ જ ક્રમ અહીંયા મૂક્યો છે કે મનનું વર્ચસ્વ ઓછું થાય છે એટલે શું થાય છે, તો કે ત્યાં સર્વસ્વની પ્રાપ્તિ થાય છે અને મનનો નિગ્રહ થાય છે ત્યારે જ સ્વરૂપની સિદ્ધિ થાય છે. મન સાથેનો તાદાત્મ્ય સંબંધથી મુક્તિ નથી. હે રામ, તમે આટલું યથાર્થ જ્ઞાન છે તેનો સ્વીકાર કરો, તે સાંભળો. આ જ્ઞાનનું યથાર્થ સ્વરૂપ અત્યારે હું કહી દઉં છું એમ સ્થિતિ પ્રકરણમાં મૂકેલું છે. એટલે તે જ જ્ઞાનનું યથાર્થ સ્વરૂપ આપણને અહીંયા સમજાય છે. સ્વભાવની વાત આવી, નિર્વિકલ્પતાની વાત આવી. જે જળ છે, પાણી છે, તે જ તરંગ છે, મોજું છે. પાણી અને મોજું જુદા છે, શેનું બનેલું છે? મેં તો જ્યારે જોયું ત્યારે પાણી જ હતું, એમાં બીજું કાંઈ હતું નહીં. તો જે જળ છે તે જ તરંગ છે. તરંગ જળનું વિનાશી સ્વરૂપ કહી શકાય. આ વશિષ્ઠ ભગવાનની ભાષા છે. જળ અને તરંગ, પાણી અને મોજું, અથવા તો એમાં વલય થતું હોય તો વલય, વમળ થતું હોય તો વમળ. તો તરંગ થાય છે શું છે, તો કે ત્યાં પાણીનો વિનાશી સ્વરૂપ છે. એ જ પાણી એના રૂપે થયું, તરંગ રૂપે ઉત્પત્તિ થઈ અને જળ રૂપે જાણે કે નાશ પામ્યું. હકીકતે વ્યય પામ્યું, નાશ પામ્યું નથી, પણ એમાં રૂપાંતર થયું છે તેમ કેવું છે. તો જળની સત્તાથી, અસ્તિત્વથી જ તરંગ ઉત્પન્ન થાય આપણે સ્વીકારી શકીએ છીએ. જળ ન હોય, જળની સત્તા ન હોય, પાણીનું અસ્તિત્વ ન હોય તો તરંગ ઉત્પન્ન થઈ શકતું નથી, અને તેની જ સત્તાથી તે શમી જાય છે, તે ગળે ઉતરવું અઘરું છે. તેના અસ્તિત્વથી જ એની ઉત્પત્તિ છે, તો તેના અસ્તિત્વમાં જ એ શમી જાય છે, એટલે એની સત્તાથી જ શમી જાય છે. પાણીમાંથી તરંગ ઉત્પન્ન થાય છે, પાણીમાં ઉત્પન્ન થાય છે અને પાણીમાં જ લય પામે છે. એક પરપોટાની કલ્પના કરીએ, એક મોજાની કરીએ, તરંગની કરીએ, તો તેમાં જ સમાય છે. એમ જ આમાં છે કે આવીએ બહુ સમદેશમાં, છાયા જાય સમાય, તેમાં આવીએ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાય, ત્યાં પણ મનનો લય કરવાનો કહે છે, અહીંયા પણ મનનો લય કરવાનો કહે છે. બંને વસ્તુ આપણને દેખીતી રીતે એક જ લાગે. એ વેદાંત દર્શનથી લીધું છે યોગ વાસિષ્ઠ. એટલે તો રજોગુણ અને તમોગુણ બંનેને કાઢી નાખીએ એટલે જે બાકી રહ્યું તે સત્વિક, સાત્વિક ગુણ. સત એના ઉપરથી સત્વ, એના ઉપરથી સાત્વિક ગુણ. એટલે પેલો મળ કે ભાવ મળ વિસર્જન કરી દીધો એટલે જે બાકી રહ્યું તે સાત્વિક મન કે છે, ત્યાં સાત્વિક ગુણ કે છે, તેની શોભા અપરંપાર પારાવાર થઈ જાય છે, શુદ્ધ સ્ફટિક જેવું થઈ જાય છે. તે જ વસ્તુ અહીંયા કીધેલી છે કે દેહાધ્યાસ રૂપી ભ્રમર જતો રહે છે, દેહાભિમાન રૂપી મલિન ભ્રમરો તો એ જતો રહે છે, એટલે શુદ્ધ સ્ફટિક જેવું થઈ જાય છે. રજોગુણ તમોગુણની બદલે આપણે શું કહીએ છીએ, કૃપાદેવ શું કહે છે, સંકલ્પ વિકલ્પ. એ સંકલ્પ વિકલ્પથી રહિત થવું એ મહાવીરનો મુખ્ય માર્ગ છે. ત્યાં બંને વસ્તુ જતી રહી છે. શુભાશુભ ઉપયોગ નથી, શુભાશુભ ભાવ નથી, શુભાશુભ કર્મ નથી. એ બંને નીકળી ગયું એટલે રહ્યો ક્યાં, મન ક્યાં ગયું? તો કે મનનો રોલ હોવા છતાં મનનો રોલ કંઈ નથી. મન હોવા છતાં ઉપયોગ રૂપે મન છે, આત્માનો ઉપયોગ જ વિચારવાનું, મનન કરવાનું કામ કરે ત્યારે મન કહેવાય છે. તો આત્માનો ઉપયોગ ગયો ક્યાં, ઉપયોગમાં સમાઈ ગયો એટલે મન, મનનું સ્વરૂપ પણ સમાઈ ગયું. એ જ વસ્તુ કહી દે છે કે આત્મજ્ઞાન જોઈતું હોય તો આમ તેમ ફાંફા મારવાથી મળનાર નથી. એ રામચંદ્રજી, ચાર દિશા ચાર ખૂણા, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચાર દિશા, અને ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય ચાર ખૂણા, જેને આપણે વિદિશા કહીએ છીએ. તો ચાર દિશા ચાર વિદિશા, ઉપર અને નીચે એમ દસે દિશા, અઢાર ભાવ દિશા કીધી છે જીનાગમમાં. એટલે કોઈ પણ દિશા અને એનો છેડો, એટલે જ્યાં પૂર્વ દિશાનો તમને છેડો દેખાતો હોય ત્યાં, અને જ્યાં પશ્ચિમનો દેખાતો હોય ત્યાં, એ તો કંઈ દેખાવાની વાત નથી. તો કે ગમે ત્યાં જાઓ, ત્યાં સુધી ભમશો તો પણ એમ આત્મજ્ઞાન મળતું નથી. આત્મજ્ઞાન મળે છે માત્ર પોતાને પોતાનો બોધ થવાથી, માત્ર પોતાને વિચારથી મળે છે, પોતાના વિચારથી મળે છે. કર વિચાર તો પામ, કૃપાદેવે એ જ લખ્યું કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. તો ઉપદેશાયમાં મૂકેલું છે, સુંદર સમજાવ્યું છે કે વિચારથી આત્મજ્ઞાન થાય છે. બસ આટલું જ વાક્ય. એ જ વસ્તુ અહીંયા કહે છે કે વિચારથી આત્મજ્ઞાન થશે. હે રામચંદ્રજી, પોતાને પોતાનો બોધ લાગશે ત્યારે થશે. કૃપાદેવ પણ એમ જ કહે છે કે નિજ બોધ રૂપમ છીએ આનંદ માનંદ કરમ પ્રસન્નમ. આનંદમ આનંદ કરમ, આનંદ સ્વરૂપ છે અને બીજાને આનંદ સ્વરૂપ કરે છે, માટે બે વખત આનંદ આવ્યો. અને પ્રસન્ન સ્વરૂપ છે અને નિજ બોધ રૂપમ છે, પોતે જ બોધ સ્વરૂપ છે, બોધ સ્વરૂપ પરમ કૃપાળદેવ પોતે. અને પછી આત્મા એ સાંભળીને અનન્ય શરણને ગ્રહણ કરીને, એટલે કે પોતાના જ આત્માનું શરણ ગ્રહણ કરીને પોતાને પોતાનો બોધ લાગશે, યથાર્થ બોધ લાગશે, ત્યારે યથાર્થનો અનુભવ થશે, અથવા જે અનુભવ થશે તે યથાર્થ થશે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ ત્યારે જેમ છે તેમ સમજાઈ જશે. એટલે બહુ જ સુંદર રીતે વાત કહી દીધી કે હે રામજી, મનના નિયંતા
કે મનના અનુમનતા કે મનના સાક્ષી કે જે કાંઈ હોય તે તમે જ છો એવો અનુભવ રાખવા યત્ન કરો. આ જ પરમ પુરુષાર્થ છે. અને સદાય એક ક્ષણને પણ છોડ્યા વિના કાયમ સ્વરૂપનું અનુસંધાન ટકાવો ટકાવો. સ્વરૂપને વિસ્મરણ ન કરો. આત્માને ભૂલો નહીં એમ કહેવાની બદલે સ્વરૂપનું વિસ્મરણ ન કરો. એટલે ત્યાં સ્વરૂપ સંબોધન જીનાગમમાં એક સુંદર શાસ્ત્ર છે. અહીંયા શંકરાચાર્યજીએ સ્વરૂપ સંબોધન અથવા તો સ્વરૂપ અનુસંધાન એવું એક શાસ્ત્ર લખ્યું છે. બંને વિચારીએ કે યોગ વાસિષ્ઠ વિચારીએ આપણને તો બધેથી કૃપાઓ દેવે, જે બેલેન્સ રાખીને મધ્યસ્થ દૃષ્ટિથી બંનેનો સમન્વય કરીને મૂક્યું છે અને જે રીતે મૂક્યું છે તે સ્પષ્ટ દેખાય છે, સમજાય છે. તે ન હોય હવે શૂન્યથી આગળ જઈએ. તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું. માનો કે શૂન્ય દશા નિર્વિકલ્પ દશા ન આવી, આ બાજુથી વિભાવ પરિણતિ નથી કરતા, સ્વભાવ પરિણતિમાં હજી જોઈએ તેવી સ્થિતિ નથી, તો શું કરવાનું? તો કે સંત હશે તો બધું થશે, સંતના યોગે કલ્યાણ થશે. જાતે સમજી લેવાની વાત ન આવે, નિજબોધ રૂપમની વાત કહીધા પછી તરત જ આપણને માત્ર ઉપાદાનને જ મહત્વ ન આપી દઈએ એટલે નિમિત્ત રૂપે સંતને પાછું મૂકી દીધું કે સંત સિવાય અમુક વખત સુધી કાંઈ જોઈતું નથી. એવું સંત શું કરે છે? તો કે જે કંઈ કૃપા છે, કૃપા દૃષ્ટિ છે, તે સંતની છે, સદગુરુની છે, સત્પુરુષની છે, માટે એના સિવાય કંઈ જોઈતું નથી. એનું સાનિધ્ય મળી રહેશે તો બધું જ મળી રહેશે, એની સન્નિધિમાં રહેવાશે તો બધું ઠીક થઈ જશે. એટલે ત્યાં સંતની વાત આવી. સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જ વન્યા. પછી શ્વાસોચ્છ્વાસે સ્મરણ કરતા પાંચે પાતક સર્વે પાતક જાય જોરે. પુનિત મહારાજનું ભજન છે, પણ બહુ સુંદર છે. સંતની કૃપાથી જ માયા છૂટે છે. વેદાંત દર્શનની વાત ચાલે છે, યોગ વાસિષ્ઠની વાત ચાલે છે. માયાથી છૂટવું છે, જીના ગમે એમ કહેશે મિથ્યાત્વથી મુકાણા તે મુક્ત. અહીંયા કે માયાથી મુકાયા તો સંત કૃપા નિર્મળ થઈ, આત્મા નિર્મળ થયો. સંત કૃપા તો નિર્મળ જ છે, તો એ જોઈએ છે. શ્વાસે શ્વાસે સ્મરણ કરવાનું એટલે એક ક્ષણ પણ જવા દેવાની નથી. એ સ્વરૂપના અનુસંધાનમાં તમે એક ક્ષણ પણ વિસરતા નહીં, એ તો વશિષ્ઠે વારંવાર કીધું છે. ગૌતમ સ્વામીને, મહાવીર સ્વામીએ કીધું, કૃપાળદેવે આપણને કીધું કે સમય સમયે ઉપયોગ રાખવા જેવું છે અને એક સમયનો પણ પ્રમાદ કરવા યોગ્ય નથી. એટલે ત્યાં પ્રમાદ એટલે સ્વરૂપનું વિસ્મરણ છે, સ્વરૂપને ભૂલી જઈએ છીએ, તે મોટામાં મોટો પ્રમાદ છે. અહીંયા સંત એટલે સમજવા માટે વાત છે કે જે સતને પ્રાપ્ત છે તે સંત. ગામે ગામ ગમે તેને સંત કહીએ દઈએ તે સંત નહીં. આત્માનો અનુભવ થયો હોય, આત્માને પામેલા હોય, આત્મજ્ઞાનને પામેલા હોય તો સંત, બાકી સંત નહીં. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના આત્માથી નહીં જોઈએ. ત્યાં સંતની ભાષા પરિભાષા સમજવા જેવી છે. સંતના લક્ષણ કેટલાય ભજનિકોએ, કવિઓએ, સાહિત્યકારોએ 32 લક્ષણા કહે છે. તે 32 લક્ષણા પુરુષ જુદી સેન્સમાં છે. સામુદ્રિક શાસ્ત્રના 32 લક્ષણા પુરુષ જુદા અને સોહામણા 32 લક્ષણવાળા સંત એ જુદા. તો ત્યાં સંત સિવાય કંઈ જોઈતું નથી. કૃપાળુદેવ જેવા કૃપાળુદેવ ભગવાન પરમાત્મા એને એમ થાય છે અથવા લખે છે કે મારે અમુક કાળ સુધી સંત સિવાય કંઈ જોઈતું નથી. એ નડિયાદના ભાવસારને જે કહ્યું હતું તે જ કે અમને જો કોઈ જ્ઞાની મળે તો જ્ઞાનીની પૂંઠે પૂંઠે ચાલ્યા જઈએ, અમે એક ઘડીભર સેકન્ડભર પણ ક્યાંય સ્થાયી રહીએ નહીં કે ઈચ્છીએ નહીં. અમને મળ્યા નથી, તમે શું કામ પ્રમાદમાં પડ્યા છો? સાદી ભાષામાં સ્પષ્ટ શબ્દમાં કહે છે કે તમને તો કૃપાળદેવ કે મળ્યા, અમે જ બેઠા છીએ એમ કહે છે, તો પણ તમને કેમ એમ થાય છે, પ્રમાદ થાય છે? અમને જો હોય તો એની જગ્યાએ પાછળ પાછળ અનુસરતા હોઈએ, ચાલી નીકળ્યા હોઈએ. અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું. ચાલો સંત નથી કે મળ્યા તો કે સત્સંગ સિવાય કંઈ જોઈતું નથી. કેમ કે સંત સતને પામેલા છે એટલે ત્યાંથી પણ સતની જ પ્રાપ્તિ કરાવશે. સત્સંગનું ઓળખાણ થશે તો ત્યાંથી પણ સત જ પ્રાપ્ત થશે. સત્સંગમાં હોય શું બીજું? સતનો જ સંગ કરાવે એનું નામ સાચો સત્સંગ. સત્સંગની વ્યાખ્યા જેવી આપી છે એટલે આપણને સતની પ્રાપ્તિ થાય જ. 5-5 વર્ષ, 10-10 વર્ષ ક્યાંય પણ સત્સંગ કરીએ અને એનો પરમાર્થ જો આત્મજ્ઞાન કે સમ્યક દર્શન ન થાય તો ખરા અર્થમાં સત્સંગ કર્યો છે, સત્સંગનું ઓળખાણ છે. આપણા વિષય કશાય ઓછા થાય, મંદ થાય, ઉપશમ પામે, ક્ષીણ તો જ્યારે થવાના હોય ત્યારે થાય, પણ તેમ છતાં એવી કોઈક દશા ન થાય તો એ સત્સંગનું ફળ કહેવાય નહીં, સત્સંગનું બળ કહેવાય. સત્સંગ ફળવાન કેમ થતો નથી એ પણ 609માં પત્રમાં અને બીજે પણ કૃપાળુએ સમજાવ્યું છે, એટલે આપણે અહીંયા લેતા નથી. પણ અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ જોઈતું નથી. શું કામ? તો કે 126માં પત્રમાં મૂક્યું
કે શાસ્ત્રમાં માર્ગ કયો છે, સદગુરુ અનેક સાધન બતાવે છે, યોગાધિક સાધનનો અનુભવ કહે છે, પોતાનો અનુભવ પણ કહે છે, તેમ છતાં સ્થિતિ થતી નથી. ઉપાદાન બળવત્તર થવું જોઈએ, ઉપાદાનની બળવત્તર સ્થિતિ જોઈએ, અને તેમ થવા માટે નિરંતર સત્સંગ જોઈએ તે નથી. આ કૃપાળદેવના 126માં પત્રના મનસુખ રામભાઈ ત્રિપાઠીને લખાયેલા પત્રના શબ્દો છે. એટલે કે ઉપાદાનને બળવાન થવું હોય તો સત્સંગ જોઈએ, એટલું જ નહીં પણ નિરંતર સત્સંગ જોઈએ તે નથી. તો અહીંયા કૃપાળદેવ જેવા કૃપાળદેવ લખે છે કે અમુક કાળ સુધી હવે સત્સંગ સિવાય કંઈ જોઈતું નથી. ત્યાર પછી લખે છે કે તે ન હોય તો આર્યાચરણ, એટલે કે આર્ય પુરુષોએ કરેલા આચરણ સિવાય કંઈ નથી જોઈતું. ચાલો બધું જ નથી મળતું તો કે આર્ય પુરુષો, ઉત્તમ પુરુષો, જ્ઞાની પુરુષો થઈ ગયા, તેમણે કરેલા આચરણ સિવાય કંઈ નથી જોઈતું. સદાચરણ તો મળશે, સદાચારી પવિત્ર પુરુષો જે કંઈ થઈ ગયા છે એમના શાસ્ત્ર, એમના વચન એ મળશે, અથવા એવા કેટલાક જીવો મળશે સદાચરણવાળા, એવા મુમુક્ષુ જીવો, એવા વૈરાગી જીવો મળશે, એમ ચોખ્ખું ચોખ્ખું લખ્યું છે. કે આર્ય પુરુષોએ કરેલા આચરણ, તો આચરણ કેવી રીતે દેખાય? તો એવા ઉત્તમ પુરુષો દેખાશે, વૈરાગી દેખાય છે, મુમુક્ષુ દેખાય છે, નિવૃત્તિ ક્ષેત્રમાં મોટે ભાગે દેખાય એમ કહેવાય છે, પણ લાગે છે આપણને. અથવા તો જે તરવાના જ કામી હોય, જેને છૂટવું જ છે, સંસારથી તરવું જ છે, એવા દેખાય છે, એવા કોઈ હોય તો તે સિવાય કંઈ જોઈતું નથી. તે પછી તે ન હોય તો જીન ભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ જોઈતું નથી. હવે જીન ભક્તિ અહીંયા ક્યાં આવી ગઈ? તો કે લઘુતા, સમતા, એકતા, પછી છેલ્લે શું આવ્યું? એકતા આવ્યું. એટલે એ પરાભક્તિની વાત આવી કે હું ને પરમાત્મા, હું ને ભગવાન, એક તુજ મુજ એક. તો કે એ સિવાય કંઈ માગવાની ઈચ્છા નથી, એમાં તો બધું માગી લીધું. એકડેથી શરૂઆત કર્યું, પછી 100થી શરૂઆત કરી, એકડેથી શરૂઆત કરી, પછી ધીમે ધીમે પાછું જ્યાં હતું ત્યાં આવી ગયું. વર્તુળની જ વાત છે ને, પરિભ્રમણની વાતમાંથી ક્યાં આવ્યા? તો કે પાછું જીન ભક્તિમાં આવે. જીને ભક્તિ ગ્રહો તરુ કલ્પ અહો, ભજીને ભગવંત ભવંત લહો. જીન ભક્તિ એટલે નિજ ભક્તિ જ છે કે બીજું કંઈ? શુદ્ધાત્માની જ ભક્તિ છે. જીન ભગવંતને પ્રણમતા પ્રણમતા વંદતા વંદતા, હકીકતમાં જીવ પોતાના શુદ્ધાત્માને સંભાળીને પોતાને જ નમસ્કાર કરે છે કે જેવું સ્વરૂપ ત્યાં છે એવું જ મારું સ્વરૂપ છે. એ ભગવાન હું બહુ ભૂલી ગયો, આ બહિરાત્મ ભાવે જીવો છું, બહિરાત્મ દશામાં છું, એટલે દુનિયામાં સંસારમાં પ્રપંચમાં પડી ગયો છું, મારી ક્રિયા પ્રવૃત્તિમાં પડ્યો છું, પણ જ્યાં તમારા સન્મુખ થઉં છું ત્યાં બધું જ ભાન ભૂલી જઉં છું, દેહ ભાન ભૂલી જઉં છું, અને હું ને તું સરખા, બીજું કાંઈ છે નહીં, વચ્ચે છે શું? તમે બરાબર પ્રગટ કરી દીધું, 100% પ્રગટ કરી દીધું, અમારે પણ પડેલું તો છે, વ્યક્ત કરવાની વાર છે. એટલે ત્યાં જીન ભક્તિ નિજ ભક્તિમાં કાંઈ ફેર નથી. અંતિમ સંદેશાના કાવ્યમાં રામનવમીના દિવસે શ્રી રાજકોટ તીર્થી જે પદ લખાયું ઈચ્છે છે જે જોગીજન, એમાં પણ શું મૂક્યું? જીનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ, લક્ષ થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાય. આટલો લક્ષ થતો નથી, જીવ સીધે સીધો માનવાનો નથી કે તું ને હું સરખા જ, સદગુરુ સંત સ્વરૂપ તું જ, એ દૃઢતા કરી દે. એ દૃઢત્વ જ્યારે આત્મામાં પ્રકાશ છે, નિરંતર પ્રકાશ છે, ત્યારે જીવનું કલ્યાણ, ગયો ગયો મોક્ષ. તો એવી જીન ભક્તિ, એ જીન ભક્તિ એ જ યોગ ભક્તિ છે, એ યોગ ભક્તિ એ જ નિશ્ચય ભક્તિ છે. નિયમ સારકીએ દિગંબર શાસ્ત્રના, દિગંબર અભિનયના જે કોઈ શાસ્ત્ર હશે એમાં ભક્તિના નામ કદાચ જુદા આવશે, પણ શબ્દ જુદા છે, ભાવ અર્થ તો એક જ છે, હેતુ એક જ છે. તે યોગ ભક્તિ શું? તો કે મન વચન કાયાના યોગ વડે ભક્તિ કરે છે. ત્રણ સાધન આપ્યા, કરે છે આત્મા, એટલે આત્મા ભેગો હોય જ, તો આત્મા મન વચન કાયાના યોગથી કરે, આત્મભાવે કરે, યોગે અને ભાવે ભેગું થાય છે, એટલે ત્યાં અંતરાત્મા બની જાય છે, પરમાત્મા સાથેનો યોગ થયો, જોડાણ થયો, એટલે અંતરાત્મા થયો. અંતરાત્મા થયો એટલે સમ્યક દૃષ્ટિ થયો, પામ્યો, એ તો પામવાની તો વાત છે, પરિણત આત્મા થયો. જીન ભક્તિ યોગ ભક્તિમાં આટલો મહિમા છે, આટલું કૌવત છે. માત્ર અધોગતિમાં જતા અટકાવી દે એટલું જ કામ નથી, દુર્ગતિમાં જતા બચાવે એટલું જ કામ નથી. જીન ભક્તિ ગ્રહો તરુ કલ્પ હો, કલ્પવૃક્ષ છે, માગો કે નહીં પણ એનું ઈચ્છિત વાંછિત ફળ મળશે જ મળશે, આપણે ઈચ્છીએ કે નહીં પણ એ આપે જ છે. એ કલ્પવૃક્ષ તો હજી કંઈક ઈચ્છા કરવી પડે, આમાં તો કરવી પડે એવું પણ નથી. તો એવી જીન ભક્તિનો કૃપાળદેવે મહિમા ગાયો છે. રક્ષ રક્ષ જીનેશ્વર, પણ શું? તસ્માત કારુણ્ય ભાવેના, કે મારે તો ત્વમેકમ શરણમ મમ, અન્યથા શરણમ નાસ્તી, ત્વમેકમ શરણમ મમ, મારે તો તું જ એક શરણ છે. તો ભગવાન કે તન તારું શરણ છે, અનન્ય શરણને આપનાર, પણ ભલેને એમ ભાન કરાવે છે. માટે શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર,
પછી આપણે એ જ ભાવથી કહીએ છીએ કે અન્યથા શરણમ નાસ્તિ તમે કમ શરણમ મમ તસ્માત કારુણ્ય ભાવે નમ, આપ તો નિષ્કારણ કરુણાના સ્વામી છો, નાથ છો, એટલે પછી સાગર જ છો. એટલે રક્ષ રક્ષ જિનેશ્વર, રક્ષ રક્ષ રાજેશ્વર. તો જીન ભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લખ્યું છે એટલે આ બધું કહેવાય છે. લીનતા સિવાય કંઈ જોઈતું નથી. ભક્તિ ત્યારે જ સાચી કહેવાય કે ભગવત સ્વરૂપમાં ભાગ પડાવીએ. જે આત્મા પાસે છે, પરમાત્મા પાસે છે, તે જ સ્વરૂપ આપણી પાસે છે. પણ તે જે ખાટી ગયા, લઈ ગયા, પામી ગયા, એમાં સમાઈ ગયા, એ સ્વરૂપને સમજી ગયા, જે આપણે સમજ્યા નથી, તો જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખનંદ, તો એ જ સ્વરૂપ સમજવું છે અને પોતાનું જ છે. પણ ભક્તિ શું કરે છે કે જે શબ્દથી પાર છે એને શબ્દમાં પોંખવાની વાત છે. જે શબ્દથી પાર છે, શબ્દથી બહાર છે, શબ્દાતીત છે, એને પોંખવાની વાત છે. શબ્દમાં જ પોંખીએ છીએ ભગવાનને, પોંખીએ છીએ ત્યારે શબ્દથી, સ્તુતિથી. અને વાણીની બહાર છે તેને વાણીમાં ઝીલવાની જે છલોછલ વેળા, તેનું નામ ભક્તિ. ત્યાં છલોછલ વેળા ઉપર ભાર છે. એ શબ્દાતીત વાત છે એ ભાવમાં આવી શકે છે, શબ્દોમાં ભાષામાં નથી આવતી, છતાં સ્તુતિ સ્તવન શબ્દરૂપે આપણે ગાઈએ છીએ, મંત્ર રૂપે સ્મરણ કરીએ છીએ, ભલે કરીએ, પણ પછી તો કે એ ઝીલી લેવાનું છે. ત્યાંને ત્યાં પોતે ઝીલી લેવાનું છે. જે ભાવ વ્યક્ત કર્યો છે એ જ પોતે ઝીલવાનું છે. અને તે ઝીલાઈ જાય છે ત્યારે એની જે છલોછલ વેળા કીધી છે, એ જે સમય આવે છે તે વખતે સાચો ભક્ત થાય છે, એટલે કે ભગવાનમય થઈ જાય છે, અંશ એનામાં પ્રાપ્ત થઈ જાય છે. અંશે થયું સર્વગુણાંશે સમ્યક્તું, તે બીજું શું છે? તે આત્મદર્શન કયો, આત્મસાક્ષાત્કાર કયો, સ્વાનુભૂતિ કયો, તેની પ્રાપ્તિ માટે તો બધાના પ્રયાસ છે, કે ફાંફા છે, કે વલખા છે, કે અભિપ્સા, કે જિજ્ઞાસા છે. તો તે વસ્તુ તેવી રીતે પ્રાપ્ત થઈ જાય છે. એટલે કૃપાદેવ કહે છે કે કાંઈ ન હોય તો બધી વાત જવા દો, સ્વભાવ વિભાવ. પણ જીન ભક્તિમાં શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ જોઈતું નથી. હે પ્રભુ, હે પ્રભુ શું કહું, માં પહેલી જ ગાથા, એ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજરૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. એ જ ભક્તિ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. શરૂઆત ક્યાંથી કરી? સમય સમયના પરિણામની. તો સ્વભાવ વૃત્તિ જોઈતી નથી, પલટાતી સ્વભાવ વૃત્તિ જોઈતી નથી, શૂન્ય સિવાય જોઈતું નથી, સંત સિવાય જોઈતું નથી, સત્સંગ સિવાય કંઈ જોઈતું નથી, આર્યાચરણ સિવાય કંઈ જોઈતું નથી. અને છેલ્લે કહે છે કે જીન ભક્તિમાં લીનતા, એમાં પણ અતિશુદ્ધ ભાવે, સીધી સાધી લીનતા નહીં. ભક્તિ તે ભક્તિ, અને જીન કોની છે? જીન કોણ છે? રાગદ્વેષને જીત્યા છે તે. એણે રાગદ્વેષને જીત્યા તો એની ભક્તિ કરતાં એક સમય પૂરતો મારા રાગદ્વેષ હું નહીં જીતી શકું, સંકલ્પ વિકલ્પને હરાવી નહીં શકું, એક સમય માટે બળ્યો નહીં થાવ. આગલું જ વાક્ય છે કે એક જ સમય આયુષ્ય હોય અને એ પણ દુર્નિમિત હોય તો પણ મારો સમય છે અને મારા ભાવ મારી પાસે છે, મારે જેમ કરવું હોય તેમ કરવું, એવી ખુમારી જગાવે છે તે કૃપાળુ દેવ. તે ન હોય તો પછી માગવાની ઈચ્છા પણ નથી. આમ તો માગવું ને મરવું બરોબર, જે મરતી વખતે સિમ્પટમ્સ હોય એ જ માગતી વખતે હોય હોવા જોઈએ, એટલે માગવું ને મરવું બરોબર કહ્યા છે. શ્વેત પ્રશ્વેત થઈ જાય, બીજું બધું ઘણું થઈ જાય, વીતી જાય, વેદના થાય, એવું જ માગતી વખતે થાય. એટલે આમ તો અમે માગીએ એવા જ નથી. વિતરાગ પાસે શું માગીએ? જે તે દીધું છે ત્યાગી, ઓ વિતરાગી, અમે રંગરાગના રાગી, એણે છોડી દીધું ને આપણે એવી બધી સમૃદ્ધિ માગવા જઈએ, એ તો બને જ નહીં. વિતરાગ દર્શનમાં નિયાણું માગવાનું કયું જ નથી. નિયાણું તો નિદાન તો બિલકુલ ના છે, પણ જયવીરાય સૂત્રમાં કહીએ કે ભલે અમારે કંઈ માગવાનું નથી તો પણ ભવબંધનથી મુક્ત થઈએ એટલું તો મારાથી મગાઈ જાય છે. એવી જ રીતે અહીંયા કીધું છે કે મુક્તિ તો મગાઈ જાય છે, કહેવાય જાય છે. તમારે હે ભગવાન આટલું આપવું હોય તો આપજો, આ નહીં તો આ, નહીં તો આ, છ છ ઓપ્શન્સ આપ્યા છે. તમારે લેવા હોય તો લ્યો, એમાંથી એકાદ તો આપશો, પછી સાતમું અમારે શબ્દો નથી, અમારી પાસે કંઈ જોઈતું નથી. ખીજાઈ જતા હોય, રિસાઈ જતા હોય, એમ કૃપાળુદેવની વિનોદ સાથેની શૈલી છે, રમૂજભરી શૈલી છે. તો પછી નથી રમતા, નથી જોઈતું, કાંઈ માગવું નથી, પછી કાંઈ નહીં. આટલામાંથી કંઈક આપવું હોય તો બરાબર છે. એટલે આમ તો ભગવાનને ચેલેન્જ ફેંકી છે, એવું જ છે કે આપવું છે કાંઈ તો આટલી તૈયારી છે, આટલી શરત અમારી છે, તમારી છે, નહીં તો નથી જોઈતું. સમજે છે કે આટલામાંથી એક પણ હશે કે મળશે, આ તો એક લખવાની શૈલી છે, પોતે જ કરવાનું છે, કોઈ થોડું આપવાનું છે. માગીને શું કરવાનું છે, યાચીને કરવાનું શું છે? એક લખવાની રીત શૈલી કે પદ્ધતિ છે ને આપણને સમજાય તેટલે છે, પણ અને રોચક લાગે છે. પણ ખરેખર શું કરવાનું છે? તો કે જે છે તે પોતે પ્રગટાવવાનું છે, અને નહીતર પછી કાંઈ અમારે જોઈતું નથી.
ખબર જ છે કે આ પાંચ છ વસ્તુમાંથી એક વસ્તુ થતાં બધી વસ્તુ આવી જ જવાની છે. ગમે તે પાંચ છ માંથી એક હશે તો પણ ચાલે એવું છે, એ થવાનું જ છે. પછી સાતમું કંઈ રહેવાનું જ નથી, અસ્તિત્વ છે જ નહીં, જરૂર જ નથી. પછી ભર પેટ જમી લીધું હોય, આખો થાળ ભરીને જમ્યા હોય, પછી એક કોળીઓ કે કણી માત્ર પણ ચાલે નહીં, આપણો અનુભવ છે. પછી શું જરૂર જ નથી, પછી કોઈ પીરસે કે ન પીરસે, માગવાનું રહેતું જ નથી. ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. હવે ગમ શું? ગમ જવું, જવું ગતિ પ્રગતિ આવે એટલે જાણવું તો ભેગું હોય હોય ને હોય. આપણે જેને ગમ કહીએ છીએ વ્યવહારમાં, તે ખાવા પીવાની ચોકલેટ ગમ નહીં, પણ ગમ એટલે સૂઝ સમજ. કે ગમ પડતી નથી એટલે તો બે ગમ શબ્દ આવ્યો, તો કે સૂઝ સમજ પડતી નથી. તે તો કે સૂઝ સમજ પડતી નથી એટલે તો કે ઉલમાંથી ચૂલમાં જાય. અમે તો આગમ વાંચીએ છીએ, અમને તો આગમનો અભ્યાસ છે, અમે તો આગમમાંથી ઘણું બધું શીખીએ છીએ, ઘણું વાંચી રહ્યા છીએ, પણ શું? તો કે ગમ તો પડતી નથી અને આગમ વાંચે છે. તો સદગુરુ કે સત્પુરુષની આજ્ઞા વિના આગમ વાંચવું એ અનર્થકારક થઈ પડે છે. જાતે જાતે વાંચીએ એટલે સ્વચ્છંદ જ છે તો અનર્થકારક થઈ જાય છે. પાછું આગમ વાંચીને આગમ મુખપાઠ કંઠસ્થ હોય, અગિયાર અગિયાર બાર બાર આગમ મોઢે હોય તે સ્મૃતિ શક્તિને ધન્યવાદ, પણ એનું પાછું માન પોષાતું હોય, અભિમાન લેતા હોય, અને ખરેખર આગમમાં કીધું હોય કે એક આત્મા જાણવો, બીજું કંઈ જાણવા જેવું નથી, એ તો પાછું બાકી જ રહી જાય. તો કૃપાદેવે લખી દીધું કે ગમ પડ્યા વિના, જો સ્વરૂપ સમજ્યા નહીં, ગમ પડીને સૂઝ ના આવી, સમજ ના આવી, તો પછી આગમ અનર્થકારક થઈ પડ્યા. એમાં અર્થ તો સર્યો નહીં, અર્થ એટલે હેતુ, અર્થ એટલે આત્મા. અર્થનો અનર્થ થઈ જાય છે એમ આપણે ઘણી વાર બોલીએ છીએ, એટલે કે જે કહ્યું હોય વાંચ્યું હોય તે સમજી શકતા નથી, એટલે અર્થનો અનર્થ થઈ ગયો. અહીંયા એ જ વસ્તુ આવી કે અર્થ પરમાર્થ સમજી શકતા નથી. આગમ વાણીમાં જે અર્થ છે, જે ઉદ્દેશથી લખાયું છે અને જે આત્મા પ્રાપ્ત કરી લેવો જોઈએ, જે હેતુ બરાવવો જોઈએ, એ થઈ શકતો નથી, તો પછી આગમ આપણા માટે શું છે? અર્થકારક થવાની બદલે અનર્થકારક થઈ પડે છે. એટલે ચોખ્ખું લખી દીધું છે, સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. બધા ધ્યાન બહુ કરતા હોય, ધ્યાન શું છે? તો કે એકાગ્રપણે કંઈ પણ ધ્યાવન કરવું, એટલે ચિંતા નિરોધ તે ધ્યાન. એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ તત્વાર્થ સૂત્રમાં વ્યાખ્યા છે. તો એ કોઈ પણ એક વસ્તુને અગ્ર રાખીને, એક પરમાણુની જેમ, એક પરમાણુ તો દેખાતો નથી, એક નાનામાં નાનું બિંદુ કે કંઈ પણ લક્ષ્યમાં રાખીને એના ઉપર ટીકી ટીકીને, તાકી તાકીને જોવું, અથવા તો અપલક નેત્રે જોવું, સ્થિર નેત્રે જોવું, અથવા તો ચિંતન કરવું, કદાચ આંખ બંધ કરી દઈએ તો એમ, તો તેનું નામ ધ્યાન. એ આપણે સમજીએ છીએ, એને ધ્યાન કીધું છે. અહીંયા સત્સંગ વિના તે ધ્યાન તરંગરૂપ થઈ પડે છે, તે ધ્યાન અથવા ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. જો સતની પ્રાપ્તિ નથી, સતનું ઓળખાણ નથી, જ્યાંથી ત્યાંથી સત પ્રાપ્ત થવાનું હોય, જ્યાંથી પ્રાપ્ત થવાનું હોય તે સતનું ઓળખાણ ન હોય, અને પછી જો ધ્યાન કરે એટલે કે પોતે પામેલો નથી, આત્મજ્ઞાન નથી, તો એને આત્મધ્યાન સંભવી શકતું નથી. એ એકાગ્ર થવાનો પુરુષાર્થ કરે છે, પ્રયાસ કરે છે, પદ્માસન વાળે છે, અથવા તો ધ્યાન માટે સજ્જ થાય છે, સુસજ્જ થાય છે, પણ બીજી બધી પ્રવૃત્તિ, બાહ્ય પ્રવૃત્તિનો ત્યાગ કરે છે, છોડે છે, જેમ કે સામાયિક કરે છે, પણ ખરેખર બે ઘડીની ક્ષમતાભાવ અથવા તો બે મિનિટ કે બે સેકન્ડ કે બે સમયનો પણ ક્ષમતાભાવ આવ્યો નથી, લાદ્યો નથી, શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ નથી, પણ એનો પ્રયાસ છે. એવું જ પ્રતિક્રમણ રોજ કરીએ, બે વાર કરીએ, પણ સાચું પ્રતિક્રમણ કર્યું નથી કે હવે પરિભ્રમણ જ મટી જાય, કે ભવ પ્રતિક્રમણ કર્યું નથી. એવી જો બધી વસ્તુ છે, તેવી જ રીતે આ વસ્તુ કહી છે કે ધ્યાનની પ્રક્રિયા કરે છે, ધ્યાનનો પુરુષાર્થ કરે છે, પણ આત્મ અનુભવ વિનાનું, એટલે કે આત્મજ્ઞાન વિનાનું, સાદી ભાષામાં આત્મ અનુભવ જ છે, તે વિનાનું ધ્યાન છે, તે ધ્યાન નથી, પણ તરંગરૂપ થઈ પડે છે. તે તરંગ એટલે પેલું મોજું. કયું મોજું? વિકલ્પનું મોજું. આજે આત્માનો જે ઉદધિ કહીએ, ઉર ઉદધિ, તો કે અંતઃકરણનો સાગર, એમાં પાછું એક મોજું વધ્યું, એ સંકલ્પ વિકલ્પનું મોજું છે. માં ઘણી વાર કોઈને થાય લાલ પીળું દેખાય, પ્રકાશ દેખાય, ધ્યાન થઈ ગયું. કોઈને રાતું પીળું થઈ જાય એવી રીતે ધ્યાન થઈ ગયું, અથવા તો જે કાંઈ દેખાય છે તે તેજસ શરીરને કારણે દેખાય છે અને પસીનો વગેરે વળે છે, થાય છે, સ્થિરતા આવી જાય, શરીર કાં તો હલકું ફૂલ લાગે કાં તો એકદમ ભારે લાગે, એ બધી યોગને ધ્યાનની પ્રક્રિયામાં એક પછી એક સ્ટેજ છે, આવે થાય. સો વોટ, આવું થયું એ જ દેહભાવ થયો. દેહનું ભાન ત્યારે ભૂલી ગયા, પાછળથી એમ કહીએ કે જાણે સાવ હલકું હતું, સાવ ભારે હતું, ત્યાં દેહ તો ભેગો ને ભેગો છે. તો દેહભાવ અને દેહભાન તો સાથે જ છે, તો દેહાભિમાન તો ગળ્યું નથી, બળ્યું નથી, તો પછી કાયોત્સર્ગ શેનો, ધ્યાન શેનું? કાયોત્સર્ગ કહેતા જ કાયાના
કાયાનો ત્યાગ નહીં, કાયાની માયાનો ત્યાગ, કાયામાં રહેલો, દેહમાં રહેલો જે મારાપણાનો ભાવ છે તે પહેલેથી ઠાવકા સ્થિર થઈને બેસવા જઈએ તે જ આપણું તો પેલો દેહાધ્યાસ ને દેહાભિમાન છે. એ ઠીકઠાક થઈને બેસીએ કે જેથી સ્થિરતા રહીએ, સમજવા માટે વાત થાય છે. એ તો કરવું જ પડે, જેમ તેમ તો બેસાય નહીં, પણ તે પણ દેહના અધ્યાસપૂર્વક જ ઉઠવા બેસવાનું થાય છે. પ્રવર્તન એમ જ થાય છે, આ જ પ્રમાણે હાથ ગોઠવું, આટલા જ એંગલથી ઊભા રહીએ. ભલે વણાઈ ગયું હોય એટલે વિચાર કરવો પડતો નથી, ઊભો કાયદસર કરવો હોય તો બે પગ વચ્ચે આટલું જ ડિસ્ટન્સ હોય તો સારું, આમ હોય તો ફાવે છે, આમ હોય તો અનુકૂળ છે. એ બધું શું છે? એ બધું સ્વાભાવિક નથી, એ આયાસ પ્રયાસપૂર્વકની પ્રયત્નપૂર્વકની વૃત્તિ કે ક્રિયા થઈ. તો તે વખતે દેહભાવ તો છે જ, ત્યાં લૌકિક ભાવ, સંસાર ભાવ બીજા વ્યક્તિ વચ્ચેનો નથી, વ્યક્તિ માટેનો નથી કે પર પદાર્થનો નથી, પણ પોતે જે દેહ લઈને બેઠો છે, જે જળ પદાર્થ છે, પૂદગલ છે, એનો સંયોગ કે સંગભાવ તો બરાબર પોષાય છે. વિચારવા જેવું છે, માટે ન કરવું એમ નથી, પણ તરત જ આપણને ખબર પડી જાય. પરીક્ષક વૃત્તિ હોય તો સાક્ષી ભાવે થાય છે કે સહેલાઈથી થાય છે, સ્વાભાવિક થાય છે કે પ્રયત્નપૂર્વક થાય છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. માનો કે સાચા દેવગુરુ ધર્મનું ઓળખાણ પડ્યું અને કંઈક આગળ પ્રયાસ પુરુષાર્થ કર્યો, પણ પછી આત્માનો અનુભવ થાય ત્યારે છેવટે શિષ્યને અથવા તો તે વ્યક્તિને એમ થાય છે કે હો, આ જ આત્માનો અનુભવ હશે, આ જ આનંદ સાચું હશે, આ જ આત્માનું સુખ હશે, એ પરમાનંદ શું હશે, એ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા શું હશે. આત્મા દેખાતો તો નથી, પણ શું હશે અથવા એનો અનુભવ કેવો હશે, અથવા મને કંઈક આવી અનુભૂતિ થઈ એ આત્મદર્શન જ થયું કે કેમ, એવો જે ભાવ, એવો જે વિકલ્પ ત્યાં એને સદગુરુની કે માથે કોઈ હોય જેની સાથે ટેલી કરી શકે કે જેની પાસેથી જાણી શકે કે છાપ લઈ શકે એવું કોઈક જોઈએ, તેમ અહીંયા સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથીનો અર્થ સમજાય છે કે ફાઇનલ ડિસિઝન, અલ્ટિમેટની જ્યારે વાત આવતી હોય ત્યારે કોઈક એવું જોઈએ છે. શાસ્ત્ર હોય તો શાસ્ત્ર ચાલે છે, શાસ્ત્ર સાથે ટેલી થતું હોય છે, તે સારી વાત છે, પણ ત્યાં આધાર સુપાત્ર, આત્માદિ અસ્તિત્વના જે અનિરૂપક શાસ્ત્ર અને ત્યાં આધાર સુપાત્ર. એટલે સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. અંતની વાતમાં એટલે દેહત્યાગની વાત છે તો પણ ચાલે, મરણ છે તે વખતે સમાધિભાવ જોઈએ છે તો એમાં પણ જાણે સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. આ અંત પમાડવો છે, શેનો અંત પમાડવો છે? ભવ પરિભ્રમણ સમાપ્તતાને પામે તે અંત. ભવનો અંત, પૂદગલ પરાવર્તનમાં જે પરિભ્રમણ કર્યું તેનો અંત. હવે સંસાર ખપે નહીં, હવે સંસારથી સમાપ્તિ. ક્યાંય પણ પુસ્તકના અંતે, શાસ્ત્રના અંતે સમાપ્ત કેટલાક જીવો જ લખી શકે, બધાએ લખવું ન જોઈએ, પણ બધા લખતા હોય છે, વ્યવહારથી રૂઢ થઈ ગયું છે. સમાપ્ત એટલે બધું સમાપ્ત, તો બધું સમાપ્ત એટલે પછી જીવવાનું નહીં, એક પુસ્તક બીજું લખવાનું નહીં કે કાંઈ આગળ કરવાનું નહીં, એવી સમાપ્તિ તો જોઈતી નથી. બહુ પરિભ્રમણ સમાપ્ત થાય તો સમાપ્તિ સાચી. સમ આપ્ત, આપ આત્મા, સમ સમ્યક પ્રકારે સર્વ સંબંધથી બધું છૂટી જાય છે, એ સમાપ્ત. એટલે અંતની વાતમાં એટલે સમ્યક દર્શન, આત્મ અનુભવની વાતમાં પણ એવી જરૂર પડે છે, અને ત્યાર પછી જે કેવલ જ્ઞાન થાય છે તેમાં પણ કોઈની જરૂર પડે છે. તો કે બારમા ગુણસ્થાનકના અંત સુધી માથે સત્સૃત સત્પુરુષનું અવલંબન જોઈએ છે. એટલે ત્યાં પણ બંનેનો મહિમા કીધો છે. એટલે અંતની વાતમાં અંત પમાતો નથી, કોના વિના? સંત વિના. છેવટ સુધી જોઈએ છે, હાથે માથે સાથે જોઈએ છે તે સંત. લોકસંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી. લોકસંજ્ઞા શું છે? સમાજ શું કહેશે, દુનિયા શું કહેશે, લોકો શું કહેશે? લોકસંજ્ઞા, લોકદૃષ્ટિ જે કયો તે, એ લોકાભિનિવેશ, લૌકિક અભિનિવેશ અથવા તો લોકાભિનિવેશ જોરદાર છે. હંમેશા દુનિયાનો, જગતનો, સગડાનો, સમાજનો જ ખ્યાલ આવે છે. સ્વજનો, આપ્તજનોનો, સગા સંબંધીઓનો ખ્યાલ પહેલો આવે છે. એ જે લોકસંજ્ઞા છે અથવા તો એકની પાછળ બીજો, બીજાની પાછળ ત્રીજો, એ ઉઘે ઉઘે કરીએ છીએ તે પણ લોકસંજ્ઞામાં સમાવેશ પામે છે. અને આપણે નહીં કરીએ તો કોણ કરશે? આપણે તો કરવું જ જોઈએ ને, લોકહિત તો કરવું જ જોઈએ ને, પરોપકાર તો કરવો જ જોઈએ ને, જનસેવા એ જ પ્રભુ સેવા. તો જે લોકહિતનો ખ્યાલ આવે છે તે પણ લોકસંજ્ઞામાં જાય છે. એ લોકોમાં સારું લગાડવા, સમાજને સારું લાગે, સમાજને ઉપયોગી થઈએ, એટલે ત્યાં આપણને આપણે કંઈક કરી શકીએ છીએ તેનું અંશે પણ માન અભિમાન છે. એટલા માટે લોકસંજ્ઞા કીધી છે કે લોકસંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી. આવું ને આવું કર્યા કરશું તો લોકાગ્રે જવાતું નથી. લોકાગ્રે શું છે?
તો કે લોકના અગ્રભાગમાં કોણ રહેલા છે? તો કે ભગવંતો વસેલા છે, અનંત સિદ્ધ ભગવંતો વસેલા છે તે લોકાગ્રહ. સિદ્ધશિલાની વાત મૂકી દીધી કૃપાળુદેવે, મોક્ષ જવાની વાત મૂકી દીધી. લોકાગ્રહ, લોકાગ્રહ સ્તુપિકા સિદ્ધશિલા માટે 12 નામ શાસ્ત્રમાં મૂક્યા છે, ઘણું કરીને પ્રજ્ઞાપના સૂત્રમાં. અને તેમાં એક મૂક્યું છે તે 8મી પૃથ્વી છે, એનું નામ નથી પણ એનું ક્ષેત્રની વાત કરી છે કે એને 8મી પૃથ્વી કહી. 7 નરકની 7 પૃથ્વી અને 8મી પૃથ્વી તે સિદ્ધશિલા. આપણા કોઈનો ક્લાસ નથી અને આપણે બધા મારી ભૂમિ મારી પૃથ્વી મારી ધરતી કરીએ, એટલે ક્યાંય એનો ક્લાસ જ નથી. 8 જ પૃથ્વી, નરકની પૃથ્વી કીધી એવી સિદ્ધશિલાની, બંને ઉત્કૃષ્ટ અને નિકૃષ્ટ બેને લીધા છે. વચલા ને વાંધા, વચલા આંટા ફેરા કરે, એટલે આપણે મધ્ય લોકમાં છીએ, તીર્ચા લોકમાં છીએ, આપણી એકેય ભૂમિ લીધી નથી. એટલે જુઓ, નાની પુરુષોએ જીનાગમમાં કાંઈ મૂક્યું જ નથી કે 8મી પૃથ્વી એટલે સિદ્ધશિલા, ઉપર, સૌથી ઉપર એ લોકાગ્રહ છે. એના બીજા બીજા નામ છે ઈષત, ઈષત પ્રાગભરા, 54મા પત્રમાં, 55મા પત્રમાં, બેમાંથી એકમાં ઈષત પ્રાગભરા શબ્દ વાપર્યો છે. કે પછી મોક્ષ ઉપર તો પછી છે, પેલો તો અહીંયા છે, અને ઈષત પ્રાગભરા પર પછી છે એ અર્થમાં લખ્યું છે સિદ્ધશિલા. પછી તનુ, તનુક્તર, સિદ્ધિ સિદ્ધાલય, મુક્તિ મુક્તાલય, બ્રહ્મ બ્રહ્માવતંસક, લોક પ્રતિપૂરણ, અને સાથે સાથે લોકાગ્ર ચુલિકા એટલે કે છેલ્લું શિખર, ટોચ પર એટલે લોકના સૌથી અગ્રભાગમાં. એમાં પણ સિદ્ધશિલાથી પાછું થોડુંક આગળ તો કે છેલ્લા ગૌના 6ઠા ભાગના વિશે સિદ્ધ ભગવંત બિરાજી રહ્યા છે, અનંત અનંત આત્મિક સુખની લહેરમાં બિરાજી રહ્યા છે. ત્યાંથી એક લહેર આ બાજુ આવવા દેવા જેવી છે, પણ સિદ્ધ ભગવંત તો કાંઈ કરે નહીં. આપણું અત્યારે સ્તુતિ કરીએ છીએ સિદ્ધની, એ સાંભળી રહ્યા હોય, પણ કાંઈ કરે તો સિદ્ધ ભગવાનની. ઉપરથી આવે કાંઈ આવે નહીં. કોણ આવે? સહયોગી જૈન, અરિયંત, સદેહ પરમાત્મા, પરમ કૃપાળુદેવ જેવા, તે કે સદેહ પરમાત્મા છે, છે, હતા, રહેશે. તો વાત કરતા હતા એ 12 નામ પૂરા થયા. એ જ્યારે પણ સિદ્ધશિલાનું નામ આવે, ઈષદ પ્રાગભર આવે એટલે લોકાગ્રહ આવે, એટલે આ જ બધું છે. અને એમાં આગળ કહે છે, લોક ત્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામવો દુર્લભ છે. યથાયોગ્ય વૈરાગ્ય લોક ત્યાગ વિના પામવો દુર્લભ છે. તો કેવો એ વૈરાગ્ય જોઈએ? યથાયોગ્ય એટલે જે વિરાગતા, વૈરાગ્ય એટલે રાગ, વિરાગ, રાગથી વિરુદ્ધ, રાગનો પ્રતિપક્ષી, અને એ વધતો 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 વિતરાગતામાં થઈ જાય કે બિલકુલ રાગાદિકનો અંશ માત્ર પણ ન રહે. રાગાદિક બુદ્ધિ, રાગાદિક વિકલ્પ, રાગાદિક ભાવ, બધા શબ્દો દિગંબર શાસ્ત્રોમાં બહુ આવે, પણ એ બધામાંનો સારાંશ શું? તો કે અંશ માત્ર, અણુ માત્ર પણ ન જોઈએ. શું? રાગ. રાગના અંશ જ્યાં જ્યાં છે ત્યાં બધો જ સંસારના અંશ છે. જ્યાં રાગ નથી ત્યાં સંસાર નથી, જ્યાં સંસાર નથી ત્યાં રાગ નથી. રાગ વિના સંસાર નથી, સંસાર વિના રાગ નથી. મોક્ષમાળાના 10 મહાવાક્યમાં મૂકી દીધું છે તે. એટલે લોક ત્યાગ વિના એટલે શું? તો કે લોક સંજ્ઞા અને લોક તુષ્ટિ, લૌકિક ભાવ મૂક્યા વિના અને લોકની શરમ મૂક્યા વિના તો મોક્ષે જવાતું જ નથી. એ કંઈ ખોટું છે? શું પૂછે છે? ઇન્વર્ટેડ કોમાસ છે, ઉત્તરણ ચિહ્નમાં મૂક્યું છે. એ કંઈ ખોટું છે? એ કયા ઉત્તરણ ચિહ્ન? તો કે હે જીવ, તારો છૂટકો નથી. ગમે તે થાય, એક જ સમયનું આયુષ્ય હોય અને દુર્નિમિત્ત હોય, પણ તો પણ તેવી દશા લાવવાની છે, યથાયોગ્ય વૈરાગ્ય લાવવાનો છે, તે વિના છૂટકો નથી. પછી પૂછે છે કે શું ભૂલી ગયા હોય તેમ, આપણી સાથે વાત કરતા હોય તેમ, પરિભ્રમણ કરાયું તે કરાયું, થયું તે થયું, આપણી ભાષામાં થયું, થયું શું? થયું, ગોન ઇઝ ગોન, ગઈ તિથિ તો જ્યોતિષીએ ન વાંચ્યું. હવે તેના પ્રત્યાખ્યાન લઈએ તો કોના પ્રત્યાખ્યાન, કોના પછખાણ? તો કે હવે પરિભ્રમણ નથી કરવું, તો આપણે તો ઊભા થઈને હાથ જોડી દઈએ તેમ. તો કૃપાળુદેવે તો ચરિતાર્થ કરી બતાવ્યું, એમ હાથ જોડી દીધે નહીં પણ ખરેખર અર્થમાં ભવ પ્રતિક્રમણ કરી દીધું હોય, છેલ્લા ભવનું પ્રતિક્રમણ કર્યું હોય તેવી રીતે પૂછે છે, ઉત્તર આપે છે કે લઈ શકાય. એ પણ આશ્ચર્યકારક છે. આ કાળમાં મોક્ષ, આ આરામાં મોક્ષ, કૃપાળુદેવને આવા વિકટ સંયોગોમાં મોક્ષ, વિષમ કાળમાં મોક્ષ, તો કહે છે એ પણ આશ્ચર્યકારક છે. તો છેલ્લે પણ એ જ મૂક્યું કે જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી. 951 954 પહેલાંનો પત્ર, એમાં ચોખ્ખું મૂક્યું, અદ્ભુત છે, આશ્ચર્ય છે. અહીંયા પણ એ જ કહ્યું કે આશ્ચર્યકારક છે. અત્યારે એ જ ફરી યોગવાઈએ મળીશું.
કોને લખ્યો છે? ધર્મેચ્છક ભાઈઓ ખંભાતવાસી અંબાલાલભાઈ ત્રિભુવનભાઈ બંનેને લખ્યો છે. જોગ થઈએ મળીશું, વ્યવસ્થા થઈએ મળીશું, કંઈક સાંભળીને સાચવીને મળીશું. યોગવાય એટલે જોગવાય, જોગવાય એટલે જોગ થઈએ, સંજોગ થઈએ, કંઈક વ્યવસ્થા નિર્માણ હશે તો, અને સાંભળીને સાચવીને મળીશું એ પણ યોગવાયનો અર્થ થાય. એ જ વિજ્ઞાપન, એ જ નિવેદન, એટલે વિનંતી સાથેની જાહેરાત છે એનું નામ વિજ્ઞાપન. બંને આવ્યું, જાહેરાત પણ ખરી, વિજ્ઞાપન એટલે, અને વિનંતી પણ ખરી. એટલે વિનંતી સાથે જણાવું છું તે, એટલે આપણે જેને કહીએ નિવેદન કરું છું તે, સવિનય નિવેદન કરું છું તે, વિદિત કરવું જુદું, આ નિવેદન છે. સુંદર શબ્દ છે, વિનીત રાયચંદના યથાયોગ્ય. અહીંયા કૃપાદેવે તો અબ હમ તો સફલ કરતે હૈ કે કરતે હૈ, જે કયો એ કરતે હૈને કલ કરતે હૈ, પણ સફલ અને સફર પણ કરી દીધું. જે વસ્તુ અંબાલાલભાઈને જૂઠાભાઈએ જતા જતા અંબાલાલભાઈ પર જૂઠાભાઈનો એટલો જ સ્નેહ છે જેટલો જૂઠાભાઈને કૃપાદેવ પર પ્રેમ હતો, એનાથી થોડોક જ કદાચ ઓછો કેવો હોય તો, એક સત્પુરુષ તરીકેની વાત છે એટલે ઓછો એમ કહેવું પડશે કે પરમ પ્રેમ પછી એમાં ભાગ ન પડે, પણ પરમ પ્રેમ તો કૃપાદેવ પ્રત્યે છે. પણ એમાંય પૂર્વભવના સંબંધો છે, જૂઠાભાઈ અને અંબાલાલભાઈમાં પણ પૂર્વભવના સંબંધો છે. બધે કંઈક કનેક્શન તો હોય જ, તો પછી જૂઠાભાઈને એ પ્રેમ અંબાલાલભાઈ પર એટલો ઢોળાઈ જાય છે કે તમે કાંઈક વિચારો કરો, એટલે પોતાનો તો દેહત્યાગનો વખત થયો પણ ઇન્ટ્રોડ્યુસ કરતા કરાવતા ગયા, એ જૂઠાભાઈનો મહત મહત ઉપકાર છે. રચનામૃતજીના શ્રી ગણેશ મંડાયા હોય તો એમાં પણ જૂઠાભાઈ છે. પછી અંબાલાલભાઈ પ્રવેશે છે, પછી હવે સૌભાગભાઈ પ્રભુશ્રીજી બંનેનો પ્રવેશ થશે, પણ પહેલાં તો જૂઠાભાઈ. અને એ તો કામ કરીને ચાલ્યા ગયા, પણ અંબાલાલભાઈને સોંપતા ગયા, કહેતા ગયા, એના જેવું થયું. અને અંબાલાલભાઈએ જીલી લીધું છે અને કૃપાદેવને માન્ય થયા છે, એટલે કૃપાદેવના ગણધર તુલ્ય એવા અંબાલાલભાઈને આ પત્ર લખાયો છે. પત્રાંક 129, વવાણિયા, પ્રથમ ભાદ્રપદ સુદ સાતમ શુક્ર વિક્રમ સંવત 1946, તારીખ 22/8/1890. બેજ લીટીનો પત્ર છે અને કૃપાદેવના બનેવીશ્રી, મોટા બનેવીશ્રી, એટલે ત્યાં પિતાની જગ્યાએ કહેવાય એટલું માન હતું. મોટા ભાઈ કે પિતાની જગ્યાએ બનેવીનું ઘણું જ મહત્ત્વ, તે બનેવી અને તે ચત્રભુજભાઈ બેચરભાઈ, હમણાં ઘણા વખતથી આપણે ભૂલી ગયા હતા, હવે કૃપાદેવે યાદ કરાવ્યા. મુંબઈ ઇત્યાદિક સ્થળે વેઠેલી ઉપાધિ અહીં આવ્યા પછી એકાંતાદિકનો અભાવ એટલે કે નહીં હોવાપણું અને ખડતાની અપ્રિયતાને લીધે જેમ બનશે તેમ ત્વરાથી તે ભણી આવીશ. પત્ર પૂરો થઈ ગયો. પોસ્ટકાર્ડમાં ઘણી બધી જગ્યા ખાલી રહી હશે એમ લાગે. વવાણિયા તીર્થભૂમિથી પત્ર લખ્યો છે. ચત્રભુજભાઈ બેચરભાઈ મોરબીનું જેતપર કહેવાય, પણ મોરબી જેતપર બે કહેવાય, એમાં બેલા પાસેનું જે જેતપર છે તે જેતપરની વાત છે, લજાઈ જેતપરની વાત નથી, પણ બેલા રંગ પર જેતપર એ બીજી લાઈન છે, પણ ત્યાં છે, એટલે બહુ નજીક જ બધું છે, પણ તો એ આજે નજીક લાગે છે વાહન વ્યવહાર સંદેશા વ્યવહારને કારણે, તે વખતે એટલું નજીક નથી, અઘરું છે અને પત્ર વ્યવહારથી જ બધી વાત છે. તો એમાં લખ્યું છે કે મુંબઈ વગેરે સ્થળે વેઠેલી ઉપાધિ, વેઠ લખે કૃપાળદેવ, પણ વેઠેલી શું? તો કે વેસ્ટ ઉપરથી વેઠેલી, અમે વેધેલી, અમે નિભાવેલી, અમે સહેલી, અમે ભોગવેલી, અમે ખમેલી, અમે ખમી ખૂંદેલી, અમે જેનાથી ઘેરાઈ ગયા હતા તેવી, એવી જેમાં લપેટાઈ જવું પડ્યું હતું તેવું, લપદાઈ જવું પડ્યું હતું તેવી, એટલે તે વેઠ વેઠેલી ઉપાધિ. વેઠ શબ્દ એમાં જ ઉપરથી આવે છે કે વેદો, તો જ્ઞાની પુરુષ જે કાંઈ ઉપાધિ હોય છે એને વેદે છે, માત્ર જ વેદે છે એટલે કે જાણે છે, પણ માનતા નથી એટલે કે એને અંગીકાર કરતા નથી, સ્વીકાર કરતા નથી, અને આપણે એ રીતે વેદતા નથી, એ ફરક પડી જાય છે જ્ઞાની અજ્ઞાનનો. તો મુંબઈ ઇત્યાદિક સ્થળે વેઠેલી ઉપાધિ અને અહીં આવ્યા પછી એકાંતાદિનો અભાવ, એટલે વવાણિયામાં આવ્યા એટલે કુટુંબ કબીલા પરિવાર માતા પિતા વગેરે બધા જ હોય, સગા સ્નેહી હોય, મુંબઈથી આવ્યા, દેશમાં આવ્યા, દેશમાં આવ્યા પછી બીજા કામના ઢગલા હોય અને બધી પ્રાયોરિટીમાં બધો વિચાર કરવો પડે, એટલે કે હવે મને એટલું એકાંત મળતું નથી, એકાંતનો અભાવ, એકાંત છે ને સમસ્વભાવીનું મળવું, એને જ્ઞાનીઓ એકાંત કહે છે, એવું એકાંત નથી, એવા સમસ્વભાવી કોઈ લાગતા નથી, એટલે હવે ગમતું નથી. અને ખડતાની અપ્રિયતાને લીધે, તો ખડતા શું? ગાય ભેંસ ખડ ખાય તે ખડ નહીં, ખડ ખડતા, એટલે તે ખડતા એટલે શું? તો કે એક તો માટી ધૂળ
ની જે કાંઈ ખેડ કહીએ છીએ તે રજ કહીએ છીએ તે, એટલે કે ધૂળિયું ગામ કહીએ તે, એટલે આપણને ધૂળ માટી આજે લાગે તો 125 વર્ષ પહેલાં હોય જ, તો કે એની અપ્રિયતાને લીધે. બીજો ખલ ખેડ એટલે શું? તો કે કંઈ ખલ એટલે સંસ્કૃતમાં દુષ્ટતા, દુર્જનો. એટલે સુજન સજ્જનનો સત્સંગ ન હોય તો બાકી બધાને મૂકા દુર્જનમાં, તો અથવા તો કોઈક કંઈક એવું પાત્ર હોય એ ખરું, તો દુષ્ટ સાથેનો કે દુર્જન સાથેનો સંગ કેવો છે, તો એની પણ અપ્રિયતા છે. અને બીજું કે ખડી રહેવું એટલે અટકી રહેવું, કે અહીંયા મારે વવાણીયામાં અટકી રહેવું કે સ્ટોપ થઈ જવું કે રોકાઈ જવું, રોકાઈ રહેવું, તો કેવું રોકાઈ રહેવાની અપ્રિયતા છે. આ કોઈ ખલની દુષ્ટતા કે કોઈનો પરિચય દુર્જનનો એ અપ્રિયતા છે. માટી ધૂળ વગેરે ગામ છે એની પણ અપ્રિયતા છે, એની બધી અનિચ્છા છે. આ બધા કારણોથી જેમ બનશે તેમ ત્વરાથી જલ્દીથી મારા બેન બને વિશે તેની પાસે પહોંચી જઈશ, આવીશ, એમ કૃપાલદેવ લખે છે. એટલે ત્યાં ચત્રભુજભાઈને પત્ર લખ્યો છે. ત્યાર પછી 130મો આવતીકાલે લઈશું સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.